हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल, योर चैनल बुक्स लवर 365। सुरसिंहजी तख्तसिंहजी गोहिल એટલે કે આપણા સૌ કોઈના પ્રિય કવિ કવિશ્રી કલાપી, તેમનો જન્મ 26 જાન્યુઆરી 1874ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પ્રાંતમાં થયો હતો। તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની તમામ સાહિત્ય સંસ્થાઓ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેમની જન્મજયંતિ ઉજવે છે। તેમના પિતા શ્રી મહારાજા તખ્તસિંહજી ગોહિલ જે લાઠીના રાજવી હતા તથા તેમના માતાશ્રીનું નામ રમાબા ગોહિલ હતું। કલાપીની ઉંમર જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું અને જ્યારે 14 વર્ષના થયા ત્યારે તેમના માતાનું અવસાન થયું। તેના માતાના અવસાનની તેમના મગજ ઉપર ખૂબ જ ઘેરી અસર થઈ હતી। તેમણે 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કહલના કારણે 5મા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું। કલાપીએ અંગત શિક્ષકો રોકીને અંગ્રેજી, સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું તથા ફારસી અને ઉર્દુ ભાષાનો પણ અભ્યાસ કર્યો અને પોતાની વાંચન અધ્યયનની રૂચિને કેળવી હતી। કવિશ્રી કલાપીનું 2 તખલ્લુસ ખૂબ જ પ્રખ્યાત છે। તખલ્લુસ એટલે કે કવિ પોતાને જ જે નામ આપે છે, જેમ કે અમૃતલાલ ભટ્ટ પોતાને ઘાયલ તરીકે ઓળખાવે છે, ચીનુ મોદી પોતાને ઇરશાદ તરીકે ઓળખાવે છે, કમા મુનશી પોતાને ઘનશ્યામ તરીકે ઓળખાવે છે, એ જ રીતે કવિ કલાપી પોતાને શરૂઆતમાં મધુકર તરીકે ઓળખાવતા હતા। તેમણે સાહિત્ય લખવાની શરૂઆત મધુકર તખલ્લુસથી કરી હતી। ત્યારબાદ 1898માં તેમના મિત્ર જટિલે તેમને કલાપી નામ રાખવા સૂચવ્યું હતું। કલાપીનો અર્થ થાય છે મોરલો, કલાપી એટલે કે કલાને પીનાર, અને કવિ કલાપી ખરેખર કલાને પીનાર હતા। આ સિવાય તેમના ઘણા બધા ઉપનામ પણ જાણીતા છે। ઉપનામ એટલે કે બીજા કોઈએ તેને આપેલા હોય, જેમ કે કવિકાંતે તેને સુરતાની વાડીનો મીઠો મોરલો તરીકે ઓળખાવ્યા છે, કમા મુનશીએ તેમને પ્રણય અને અશ્રુના કવિ કીધા છે, તો સુંદરમે તેને યુવાનોના કવિ તરીકે ઓળખાવ્યા છે। કેમ કે કવિ કલાપી મોટાભાગે પ્રણય વિશે લખતા, રોમેન્ટિક વિશે લખતા, એટલા માટે। આ સિવાય તેમને ગુજરાતના ઓમર ખૈયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુજરાતના વર્ષવત તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતના ઓમર ખૈયમ એટલા માટે કેમ કે ઓમર ખૈયમ એ 11મી સદીમાં થઈ ગયા ઈરાનની અંદર। તે ખૂબ જ પ્રખ્યાત કવિ હતા। આ સિવાય તેઓ ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને એક ફિલોસોફર પણ હતા અને બીજા તેમને ગુજરાતના વર્ડ્સવર્થ તરીકે ઓળખવામાં આવે છે। વિલિયમ વર્ડ્સવર્થ 18મી સદીમાં યુકેમાં થઈ ગયા, તેઓ પણ રોમેન્ટિક પોએટ હતા, જેવી રીતે આપણે વાઘજી ઠાકોરને સૌરાષ્ટ્રના અથવા તો ગુજરાતના શાહજહાં કહીએ છીએ એ રીતે। 1889માં 15 વર્ષની વયે તેમનાથી 8 વર્ષ મોટા કચ્છના રાજકુંવરી રાજબા સાથે તેમના લગ્ન થયા। તેમની સાથે તેમની પિયરથી એક દાસી પણ આવી હતી, જેનું નામ હતું મૂંગી। ત્યારબાદ એ જ દિવસે તેનાથી 2 વર્ષ મોટા કોટડા સાંગાણીના રાજકુંવારી આનંદીબા સાથે તેમના લગ્ન થયા। રમાબા સાથે આવેલી દાસી મૂંગી પર ઢળેલી વચ્છલતા ગાઢ પ્રીતિમાં પરિણમી અને તેમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો। રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઊભા થયેલા મતભેદો દરમિયાન દાસી મૂંગીની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચિ જોતા તેમજ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતા 20 વર્ષની ઉંમરે તેમની સાથે તેમને પ્રેમ થયો। ઘણા સાંસારિક, માનસિક અને વૈચારિક સંઘર્ષોના અંતે 1898માં દાસી મૂંગી સાથે તેમણે લગ્ન કર્યા અને તેને દાસીમાંથી શોભનાબા બનાવી લીધા, જેથી કરીને રાજ્યમાં કોઈ પ્રજાજન શોભનાબા વિશે ઘસાતું ના બોલી શકે। આમ કવિ કલાપીના જીવનમાં પ્રણય ત્રિકોણનું રચના થઈ, શોભનાબા, આનંદીબા અને રમાબા। રમાબા અને આનંદીબા બંને રાજકુમારીઓ હતા અને તેમણે દાસી શોભનાબા સાથે લગ્ન કર્યા, એટલા માટે રમાબા અને આનંદીબાથી આ વાત સહન ના થતી। તેઓ રાજકુમારી હોવા છતાં, તેમના પહેલા પત્ની હોવા છતાં કલાપી પોતાનો મોટાભાગનો સમય શોભનાબા સાથે વિતાવતા હતા। તેનું કારણ એ હતું કે શોભનાબાને સાહિત્ય પ્રત્યે ખૂબ જ રુચિ હતી। આ 3 રાણીઓ અને કવિ કલાપી ફૂલવાડી બંગલામાં રહેતા હતા, જે આજે પણ લાઠીમાં હયાત છે। પિતા અને મોટા ભાઈના અવસાનથી સગીર ભાઈએ જ ગાદી વારસ ઠરેલા હતા। ત્યારબાદ તેમને 1895માં 21 વર્ષની ઉંમરે લાઠીનું રાજપદ સોંપાયું હતું। તેઓ રાજવી તરીકે ખૂબ નાની ઉંમરે જ નિયુક્ત થઈ ગયા હતા, પણ તેઓ જ્યારે મોટા થયા, 21 વર્ષના થયા ત્યારે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। રુજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા। છેવટે ગાદીનો ત્યાગ કરી દ્રઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું 56મા દુકાળમાં એક દિવસની બીમારીના અંતે
લાઠીમાં અવસાન થયું 9 જૂન 1900 ની અંદર. ઇતિહાસ એવું કહે છે કે શોભનાબા સાથેના પ્રણયના કારણે રમાબા સાથે મતભેદ થયા હતા, એટલે રમાબાએ કવિ કલાપીને ખાવામાં ઝેર આપ્યું હતું. આમ 26 વર્ષની નાની ઉંમરે કલાપીનું દેહાંત થયું. જોકે હજુ સુધી પણ એમના મૃત્યુનું રહસ્ય ઉકેલી શકાયું નથી. આજે 120 વર્ષ થયા છતાં પણ તેમના મૃત્યુનું સચોટ કારણ કોઈ શોધી શક્યું નથી. ઘણા લોકો એવું કહે છે કે તેમને ઝેર આપવાથી મૃત્યુ થયું હતું, તો ઘણાનું એવું માનવું છે કે તેમને કોલેરાના લીધે મૃત્યુ થયું હતું. કવિ કલાપીએ ખૂબ જ મોટા પાયા પર સાહિત્યની રચના કરી છે. પ્રવાસ વર્ણન હોય, સંવાદો હોય, અનુવાદો હોય, ડાયરી, આત્મકથન, પત્રો, દરેકે દરેક એટલું સચોટ લખ્યું છે કે આપણે હજી પણ વાંચીએ તો હજી પણ રૂવાડા ઊભા થઈ જાય, એટલું જબરદસ્ત લખાણ એમણે કર્યું છે. 1892 થી 1900 સુધીની એમની સર્વકાવ્ય રચનાઓને સમાવતા સંગ્રહ કલાપીનો કેકારવનું કાંતના હાથે, કવિ કાંતના હાથે 1903માં મરણોપરાંત પ્રકાશન થયું હતું. આપણને બધાને ખબર છે કે કવિ કલાપીનો કેકારવ તેનું કાંતના હાથે 1903માં તેમના મૃત્યુ પછી પ્રકાશન થયું હતું. પણ ખૂબ જ ઓછા લોકો એ જાણતા હશે કે કવિ કલાપી પોતે 1896ની અંદર મધુકરનો ગુંજારવ નામે આ કાવ્ય સંગ્રહને પ્રકાશિત કરવા માગતા હતા, જેથી કરીને તેઓ તેમના સ્નેહીજનો અને મિત્રોને આ પુસ્તક ભેટ સોગાદમાં આપી શકે. આ પુસ્તકની અંદર જ પાછળથી અમીરજી ગોહિલ, જે ખૂબ જ તેમની પ્રખ્યાત રચના છે, તે 1931ની અંદર આની જ અંદર સમાવી લેવામાં આવ્યું છે. કલાપીનો કેકારવની અંદર મેઘદૂત, ઋતુસહાર, શૃંગાર શતક આ વગેરેની અસર જોવા મળે છે, કેમ કે તેમણે કાલિદાસનો ખૂબ જ મોટો અભ્યાસ કર્યો હતો, કાલિદાસને તેમણે ખૂબ જ વાંચ્યા હતા. આ સિવાય તેમની અન્ય રચનાઓમાં હૃદય ત્રિપુટી તેનું સર્વોત્તમ ખંડકાવ્ય માનવામાં આવે છે. હૃદય ત્રિપુટીની એક બીજી પણ ખાસિયત છે કે ગુજરાતી ભાષામાં પ્રણય ત્રિકોણ ઉપર કવિતાઓ લખવાની કોઈએ શરૂઆત કરી હોય તો કવિ કલાપી હતા, અને તેની આ પ્રથમ રચના હતી હૃદય ત્રિપુટી, જે પ્રણય ત્રિકોણ ઉપર હતી. એ સિવાય કલાપીનો કાવ્યકલાપ અમીરજી ગોહિલ, જે ઐતિહાસિક ખંડ કાવ્ય છે, જે હજી પણ અધૂરું રહી ચૂકેલું છે. અમીરજી ગોહિલ એ કવિ કલાપીના પૂર્વજ હતા, જેમણે સોમનાથની રક્ષા કરી હતી. આપની યાદી, હમારા રાહ, ત્યાગ, વિસ્મરણ વગેરે ગઝલ પણ તેમની ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય એક ઉર્મી કાવ્ય, બને જોઈને ઉડી જતા પક્ષીઓને, એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. વનમાં એક પ્રભાત, એક આજ્ઞાને, એક વેલીને, કુદરત અને મનુષ્ય, ગ્રામમાતા, એક ઘા, ચુંબન, મરણશીલ પ્રેમી, ત્યાગમાં કંટક, વાહલીને નિમંત્રણ, પ્રિયાને પ્રાર્થના, સનમને, અતિ મોડું, જેસલ તોરલ, ગોપીચંદ મેનાવતી, ગોપીચંદ જાલંધર અને નારી હૃદય તેમના ખૂબ પ્રખ્યાત કાવ્યો છે. આ નારી હૃદય પણ તેમણે અધૂરી મૂકેલી છે, જે તેમના મૃત્યુના કારણે અધૂરી રહી ચૂકેલી નવલકથા છે, જે પાછળથી પૂરી કરવામાં આવી હતી. એમના ઘણા બધા કાવ્યો તો એમના જીવન સંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલા છે. કલાપીનો જીવન સંઘર્ષ પરાકાષ્ઠાએ હતો ત્યારે 1897-98માં સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યા છે. જ્યારે તેમણે દાસી મૂંઘી સાથે લગ્ન કર્યા અને તેમને શોભનાબા બનાવ્યા, ત્યારે તેમનો સંઘર્ષ ખૂબ જ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો હતો. સ્કોટના લેડી ઓફ ધ લેક સ્વરૂપને આધાર તરીકે રાખી 1897માં આરંભેલું અમીરજી ગોહિલ કાવ્ય 4 સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્ય રૂપે રચવા ધારેલી 2000 ઉપરાંત પંક્તિઓની આ ઇતિહાસ આધારિત કૃતિ ખંડ કાવ્યની વધુ નજીક છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લેડી ઓફ ધ લેક એ કવિ કલાપીની કૃતિ નથી, એ તો વોલ્ટર સ્કોટની કૃતિ છે. પણ તેમને આધાર રાખીને તેમના પૂર્વજ અમીરજી ગોહિલ કૃતિ લખતા હતા, એ અધૂરી રહી ગયેલી તેમની કાવ્ય છે. આ સિવાય 1891-92માં કરેલા ભારત પ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર સ્વરૂપે લખેલો કાશ્મીરના પ્રવાસનું જાહેર પ્રકાશન છેક 1912માં કાશ્મીરનો પ્રવાસ, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગના ધર્મવિચાર ગ્રંથમાં થયું હતું. કાશ્મીરના પ્રવાસને સ્વર્ગનું સ્વપ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ જ અરસામાં તેમણે ઘણા બધા પત્રો તેમની પ્રિયતમા એટલે કે શોભનાબાને પણ લખ્યા છે. પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચાર સામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા 4 સંવાદોમાં ઉર્મીનું બળ અને વિચારના તણખા નોંધપાત્ર કૃતિઓ તરીકે ગણવામાં આવે છે. સ્વીડનબોર્ગનો ધર્મવિચાર મૂળ કાંતને ઉદ્દેશીને લખાયેલો એક લાંબો ગંભીર પત્ર છે. કલાપીની ચિંતન ક્ષમતાનો તેમાં સારો એવો પરિચય મળી રહે છે. તેમના પ્રિય મિત્ર હતા કવિ કાંત. સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા કુલ 679 પત્રોને
કલાપીના 144 પત્રોમાં સંપાદન મુનિકુમાર ભટ્ટે તથા કલાપીનો પત્રધારાનું સંપાદન જોરાવર સિંહજી ગોહિલે કર્યું હતું. તે સિવાયના અમુક પત્રો છે કૌમુદીમાં પ્રકાશિત થયા હતા અને કેટલાક પત્રો છે એને આંશિક રૂપે અન્ય કૃતિઓમાં સમાવવામાં આવ્યા છે. આ સિવાયના બાકી વધેલા તમામ પત્રો હજી સુધી પણ અપ્રગટ છે અને ગ્રંથસ્થ કરવાના પણ બાકી છે. કવિ કલાપીનું અનુવાદ લેખન પણ ખૂબ જ સરસ હતું. તેમણે જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનું અનુવાદન કર્યું છે. એક છે રીથેન્ડ ધ કિંગ અને બીજી છે ચાર્લ્સ રોબિન્સ. રીથેન્ડ ધ કિંગનું કવિ કલાપીએ 1900 એટલે કે તેમના મૃત્યુની આરસામાં તેમણે રૂપાંતર કર્યું હતું કાંતનો દિનચર્યા લેખ, જે અપ્રકાશિત રહ્યું હતું. તેઓ પ્રકાશિત કરી શક્યા નહોતા, જેનું પાછળથી 1912 કવિ કાંતે માળા અને મુદ્રિકા નામે પ્રકાશિત કર્યું હતું, જે ખૂબ જ જાણીતું છે. આ સિવાય ચાર્લ્સ રોબિન્સનું અનુવાદ તેમણે એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ નામે કર્યું હતું, પણ તેઓ પૂરું કરી શક્યા નહોતા એટલે પાછળથી તેમણે રમણીકલાલ દલાલે પૂરું કર્યું હતું અને 1933 રમણીક મહેતાએ તેને નારી હૃદય નામથી પ્રકાશિત કર્યું હતું. કલાપી નિયમિત રીતે અંગત ડાયરી લખતા હોવાના તથા 1896 આસપાસ તેમણે છુપી રીતે આત્મકથા લખવાનું આરંભ કર્યું હોય એવા નિર્દેશ આપણને મળે છે, પણ એમના આ બંને પ્રકારના લખાણો ક્યાંયથી આપણને હજી સુધી પ્રાપ્ત થયા નથી. આ સિવાય તેમની અમુક પંક્તિઓ છે ખૂબ જ પ્રખ્યાત છે, જેમ કે રસહીન ધરા થઈ દયાહીન થયો અનુરૂપ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે, ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે, કિસ્મત કરાવે ભૂલ એ ભૂલ બધી કરી નાખું, છે આખરી તો એકલી ને એ જ યાદી આપની, જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી, અરે પંખીડા સુખથી ચણજો ગીતવા ગઈ ગાજો, હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય, તું જ મહેફિલમાં સૌને નોતરજે ને જમજે અશ્રુનો થાળ એકલો, આવી અદ્ભુત કૃતિઓ તેમણે આવી અદ્ભુત પંક્તિઓ તેમણે લખી છે. આ કૃતિઓ શક્ય હશે તો હું નીચે લિંક આપીશ તમને. આ સિવાય તેમના સન્માનમાં કલાપી એવોર્ડ આપવામાં આવે છે, ગઝલ ક્ષેત્રે અપાતો એવોર્ડ છે કલાપી એવોર્ડ, તે ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા આપવામાં આવે છે, આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ એન્ડ રિસર્ચના સહયોગથી આપવામાં આવે છે તથા પ્રતિ વર્ષ ઓગસ્ટ માસમાં આપવામાં આવે છે અને પુરસ્કાર રાશિ તરીકે રોકડ પુરસ્કાર 25,000 આપવામાં આવે છે. કલાપી એવોર્ડ આપવાની શરૂઆત 1997 થઈ હતી અને પ્રથમ એવોર્ડ અમૃત ઘાયલને મળ્યો હતો, અમૃતલાલ ભટ્ટને. એ સિવાય બીજો ખૂબ જ અગત્યના એવોર્ડ આપણે જોઈએ તો એની અંદર 2000 ચિનુ મોદીને, 2009 રાજેશ વ્યાસ મિસ્કિનને આપવામાં આવ્યો હતો અને છેલ્લા બે એવોર્ડની વાત કરીએ તો એમાં 2018 વિનોદ જોશીને તથા 2019 છેલ્લો એવોર્ડ ઉદયન ઠક્કરને આપવામાં આવ્યો હતો. હાલમાં આ એવોર્ડ ઉદયન ઠક્કરના નામે છે. 2020 એવોર્ડ હજી સુધી અપાયો નથી, ઓગસ્ટમાં આપવામાં આવશે. આ સિવાય તેમના જીવન ઉપરથી બે ફિલ્મો પણ બની છે. સૌથી પહેલી ફિલ્મ મનોરમા 1923 અંદર બની હતી, જે હૃદય ત્રિપુટી ઉપરથી બનાવવામાં આવી હતી, અને કલાપી ફિલ્મ 1966 અંદર બનાવવામાં આવી હતી, જેમાં કલાપી તરીકેનું પાત્ર સંજીવ કુમારે ભજવ્યું હતું. બધા ઓળખો છો ને સંજીવ કુમારને, એ હાથ મુજે દે દે ઠાકોરમાં જે ઠાકોર હતા એ આપણા સંજીવ કુમાર. રાજવી કવિ કલાપી તરીકે તેમના જીવન વિશેનું એક પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે અને હાલમાં તેમના જીવન સાથે સંકળાયેલી તમામ વસ્તુઓને કલાપી તીર્થ સંગ્રહાલયમાં તેમનું સાચવવામાં આવ્યું છે. થેન્ક યુ મિત્રો.